પછીનો વિડિયો છે એ હવે જે આપણે વ્યાખ્યા આપી હવે બરોબર પાકી થાય એટલા માટે આ એના દાખલા આપ્યા છે. આમાંથી તમારે છૂટા પાડવાના છે. જે અમુક સંખ્યાઓ આપી છે એમાંથી કે સમય અને અસમય કઈ કઈ છે. તો કે તમારે આ સમય જ આવે છે, પણ છતાંય આ તમને એટલું યાદ હોવું જોઈએ કે સમય સંખ્યા એટલે શું, રેશિયો ઓફ ટુ ઇન્ટીજર, એટલે બે પૂર્ણાંક સંખ્યાનો તમે આપણે પ્રમાણ મૂકો તો એ સમય સંખ્યા થાય બસ. અને જે એટલે બે પ્રમાણમાં ના મૂકી શકાય એ અસમય સંખ્યા. એટલે બે બે પૂર્ણાંક સંખ્યાનો પ્રમાણમાં મૂકી શકાય અંશ અને છેદમાં એ બધા સમય સંખ્યા. એટલે પેલું તો અમે સીધા 100 આમાંથી હવે એક એક પસંદ કરે છે. તો કે 194 ને છેદમાં 23045 છે એ સમય છે, કારણ કે અંશ અને છેદમાં આપ્યા છે. એવી રીતે 1 ના છેદમાં 8 છે એ પણ સમય છે, કારણ કે એ અંશ ને છેદમાં જ આપ્યા છે. હવે જે પહેલો જોઈએ 3.6666 એ જે અનંત સંખ્યા છે, અનંત આવૃત આપણે જે શીખ્યા એટલે એને એક નંબર કર્યા કરે એ પણ સમય સંખ્યા થાય. એ આ જરીક વ્યાખ્યામાં વધારો કર્યો કે રિપીટિંગ ઓર ટર્મિનેટિંગ ડેસિમલ, એટલે તમે દશાંશમાં ક્યાંય એનો અંત આવી જતો હોય, ધારો કે 3.25 કે એવું કર્યું હોય તો એ અંત આવી જતો હોય, અથવા તો એકને એક આંકડો રિપીટ થયા કરતો હોય તો એ પણ સમય સંખ્યા કહેવાય. એટલે આ માટે આ 3.66 છે એ સમય સંખ્યા છે. એટલે હવે આ ધારો કે આ તમે આવી રીતે અનંત સંખ્યા હોય એને તમે પ્રમાણમાં ફેરવી શકાય, એટલે બે પૂર્ણાંક સંખ્યાના અંશને છેદમાં મૂકી શકાય. જો હવે આ એક દાખલો આપીને સમજાવે કે ધારો કે 2 ના છેદમાં 3 હોય એ બે તમને સમય છે, કારણ કે તમને દેખાય છે કે અંશમાં 2 છે છેદમાં 3 છે. પણ તમે એનો જો ભાગાકાર કરતા જાઓ કે 2 ને તમે 3 ભાગતા જાઓ, આ 0.6 છે. તો આ ભાગાકાર કરી બતાવે છે કે તમે આ બગડો જો આવ્યા કરશે શેષ, એટલે એનો કોઈ દિવસ અંત જ નહીં આવે. 76 18 76 18 ને 2 છે, એટલે આ રીતે આ 0.6 0.6 છે, એટલે આ 2 છેદમાં 3 છે એ 0.6666 એમ થાય, બરાબર ને? એટલે રિપીટ થઈ ગયો, એટલે એ આવૃત થઈ ગયું. હવે 3.66 છે એને આપણે, એટલે 3.666 છે એને 3 પૂર્ણાંક અને એને વત્તા 2/3 તમે મૂકી શકો, બરાબર? બેને ભેગા કરો તો, અને પછી તમે એને અંશને છેદમાં કરો તો 3 3 9 2 11 ના છેદમાં 3 થાય. આ તમે શીખી ગયા. આ મિશ્ર સંખ્યા હોય એને પહેલામાં કહેવાય. એટલે જો 11 ના છેદમાં 3 આવી ગયા પહેલા, એટલે 3.666 છે ને એ સમય સંખ્યા થઈ, બરાબર. હવે આ 12 ને ગુણ્યા 11 નું વર્ગમૂળ છે એ સમય નહીં થાય, કારણ કે આ ગમે ત્યારે આ બીજી વ્યાખ્યા કે ગમે આ વર્ગમૂળ હોય, પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય, 11 છે એ અવિભાજ્ય, એટલે ગમે એ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ લ્યો એ હંમેશા અસમય સંખ્યા થશે. એટલે 12 ને ગુણ્યા 11 નું વર્ગમૂળ એ અસમય થઈ. હવે -81.25 છે એને તમે અંશને છેદમાં ફેરવી શકો, કે -81.25 એટલે 1 ના છેદમાં 4. હવે તમે એને મિશ્ર સંખ્યા છે અને પેલું અપૂર્ણાંકમાં ફેરવી નાખો કે 81 ને 4 ગુણો તો એટલે 325 આવે, અને માઇનસ નિશાની છે એ આગળ માઇનસ હશે, એટલે -325/4. એટલે જો આ બે પૂર્ણાંક સંખ્યા 325 અને 4 બે પૂર્ણાંક સંખ્યાને અંશના છેદમાં મૂકી શક્યા, એટલા માટે આ -81.25 છે એ એટલે એ આ રીતે સમય સંખ્યા છે. એટલે અમે તમે અંશને છેદમાં મૂકી શક્યા છો, એટલે ગમે રીતે તમે ફેરવો કે એટલે આ રીતે 2 નું અંશ અને છેદનું પ્રમાણમાં મૂકી શક્યા, એટલા માટે
એ સમય સંખ્યા થઈ. એટલે પીળા છે એ બધા રેશનલમાં બતાવ્યા છે, અને આ પર્પલ છે એ અસમય સંખ્યા. હવે આ ત્રણનું વર્ગમૂળ છે એ પણ, ત્રણ છે એ અસમય સંખ્યા છે અને એનું વર્ગમૂળ, એટલે એ અસમય થઈ ગયા. હવે 1. પછીનો આંકડો 1.097 છે એને તમે ફેરવી શકો અંશને છેદમાં, એટલા માટે સમય સંખ્યા છે. અને પાઈ આપણે શીખી ગયા કે અસમય છે, એનો એટલે આ 3.1459 અને આ બધા આંકડા આવ્યા કરે, એટલે એનો અંત નથી આવતો. અને એ પાછા એટલે અનંત અનાવૃત સંખ્યા કહેવાય. એ બધું તમે કદાચ પછી શીખશો, પણ એ અસમય. આ રીતે આ બધા જ નંબરનું લિસ્ટ આપ્યું હતું એમાંથી આ છૂટા પાડ્યા કે કોણ સમય છે અને કોણ અસમય છે. એટલે સમયની વ્યાખ્યા તમને જો બરાબર સમજાઈ ગઈ હોય તો આ બધામાંથી તમે શોધી શકો ને ફેરવી શકો કે ભાઈ તમે એને અંશ અને છેદમાં બે પૂર્ણાંક સંખ્યાઓને મૂકી શકાય તો એ હંમેશા સમય થાય.